અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં લેક્ચર નંબર 7 ની અંદર ચેપ્ટર 5 છે પદાર્થોનું વર્ગીકરણ, એમાં છે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે. હવે એની અંદર જોઈએ તો પેજ નંબર 42 ઉપર આપેલું છે, ટોપિક છે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે. એટલે કે પાણી છે એની અંદર ગમે એટલા જથ્થામાં, એટલે કે ફોર એક્ઝામ્પલ મીઠું છે તો આપણે મીઠું ગમે એટલું નાખશું તો શું બધું જ મીઠું ઓગાળી શકશે કે નહીં, એની અંદર આપણે જોઈએ. પ્રકરણ 4 માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. ચોથા ચેપ્ટર ની અંદર આપણે જોઈ ગયા કે ઘણા પદાર્થો એવા છે કે પાણીની અંદર ઓગળે છે અને દ્રાવણ બનાવે છે, એટલે કે મિશ્ર થાય અને દ્રાવણ બનાવે છે. આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ. ઓગળી છે એટલે આપણે શું કહીએ કે પદાર્થ છે પાણીની અંદર દ્રાવ્ય છે. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? ચોક્કસ જથ્થામાં એટલે કે ફોર એક્ઝામ્પલ એક ગ્લાસ પાણી હોય તો એક જ ગ્લાસ, એમ ચોક્કસ જથ્થાની અંદર આપણે કોઈ પણ પદાર્થ છે એને વધુ ને વધુ ઉમેરતા જઈશું તો શું થશે? તો એ છે પ્રવૃત્તિ નંબર 8, એની અંદર આપેલું છે કે તમને એક બીકર કે ટમ્બલર, એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. કે શું જરૂર પડશે? તો કે બીકર, એક ચમચી છે, પછી મીઠું અને પાણી, આટલી વસ્તુ આપણે લેવાની છે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો, અડધા કપ જેટલું પાણી છે આપણે બીકરમાં લેવાનું છે. એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. એક ચમચી જેટલું શું કરવાનું છે? મીઠું લેવાનું છે અને પાણી આપણે લીધું છે બીકરની અંદર, એમાં નાખીને આપણે ઓગાળવાનું છે. ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને તેને બરાબર હલાવો. ફરીથી પાછું એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને પાછું હલાવવાનું છે. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. એક એક ચમચી મીઠું ઉમેરતું જવાનું છે અને ઓગાળતું જવાનું છે, હલાવતું જવાનું છે. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે. હવે આપણે થોડી ચમચી મીઠું ઉમેરશું એ પછી આપણે જોશું કે અમુક મીઠું છે એ પાત્રના તળિયે બેસી જશે, એ ઓગળશે નહીં. તો હા, એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. પાણીનો જથ્થો આપણે જેટલો લીધો છે એની અંદર વધુ મીઠું ઓગાળી શકાય એમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત થઈ ગયું છે તેમ કહેવાય. હવે દ્રાવણ છે કેવું થઈ ગયું છે? સંતૃપ્ત, કે એની અંદર હવે વધારે મીઠા છે એને ઓગાળી શકાય નહીં, મીઠાને દ્રાવ્ય કરી શકાય નહીં. તો એ દ્રાવણ કેવું થઈ ગયું? સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું. પહેલી, એ રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે? પહેલી, એ રેતી અને મોટા જથ્થામાં ભેળવેલ મીઠું છે એ પાછું મેળવવા માટે ક્યાં ભૂલ થઈ હશે? તો તેનો સંકેત અહીંયા છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતા પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જેટલું મીઠું જરૂરી છે એના કરતા વધુ મીઠું ઉમેરેલું હશે, એટલે મીઠાનો જથ્થો કેવો હશે? ખૂબ વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ. હવે જે મીઠું એવું હતું કે પાણીની અંદર ઓગળેલું હતું જ ને, એ શું થશે? તો કે રેતીની અંદર ઓગળ્યા વગર રહી જશે. તો આપણે જ્યારે રેતીને અલગ કરશું તો એ અદ્રાવ્ય મીઠું છે કે ઓગળ્યા વગરનું મીઠું છે એ પણ રેતી સાથે અલગ થઈ જશે, જે પાછું છે મળી શકે નહીં, કેમ કે પાણીની અંદર દ્રાવ્ય નથી થયું તો પાછું મળી શકે નહીં. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. પાણી ઓછું હતું પણ એને આખી મીઠાની કોફી નાખી દીધી હતી એટલે મીઠું વધારે થઈ ગયું. પણ જો પાણીની માત્રા પણ જો વધારે પ્રમાણમાં રાખી હોત તો એ કદાચ પાણી મીઠું છે એ બધું ઓગળી ગયું હોત અને આ મુશ્કેલી છે એને નિવારી શકી હોત. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી પાણી સંતૃપ્ત થાય તે પહેલા વધુ મીઠું ઓગાળી શકાય? હવે એમ કીધું છે કે એને બધું જ મીઠું ઓગાળવું છે, મિશ્રણમાં ઓગાળવું છે, પણ એને પૂરતા જથ્થામાં પાણી નથી, એટલે પાણી છે ઓછું છે પણ મીઠું વધારે છે. તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી પાણી સંતૃપ્ત થાય તે પહેલા વધુ મીઠું ઓગાળી શકાય? એટલે કે પાણી સંતૃપ્ત થાય એનો મતલબ શું? કે મીઠાને જ્યાં સુધી ઓગાળી શકાય છે એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય, એ પછી જે મીઠું છે ઓગળતું નથી, અદ્રાવ્ય રહી જાય છે,
કેવું દ્રાવણ થઈ જશે, સંતૃપ્ત દ્રાવણ. તો એની અંદર કઈ રીતે વિષ વધારે ઓગાળી શકાય? તો એના માટે છે પ્રવૃત્તિ નંબર 9, એની અંદર જોઈએ. બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય. બીકરમાં પાણી લેવાનું છે અને મીઠાને ત્યાં સુધી ઓગાળવાનું છે જ્યાં સુધી ઓગળતું બંધ થાય નહીં. તેમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે. આપણને શું મળશે? મીઠાયુક્ત દ્રાવણ, મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને એને ગરમ કરો. હવે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે એટલે કે એના પછી જે મીઠું ઉમેરશું એમાં એ ઓગળશે નહીં, એટલે કે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે. તો એ સંતૃપ્ત દ્રાવણ છે એમાં મીઠું ઉમેરી અને એને ગરમ કરવાનું છે. તમે શું જોયું? બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? હવે ગરમ કરશો તળિયે નીચે અદ્રાવ્ય મીઠું રહેલું છે એનું શું થયું? શું તે હવે ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? આ ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? તો આ પ્રવૃત્તિ શું સૂચવે છે? કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. જ્યારે મીઠું ઓગળવાનું બંધ થઈ જાય છે, સંતૃપ્ત દ્રાવણ મળી જાય, એ પછી મીઠું ઓગળતું નથી. પણ જો આપણે ઓગાળવું છે તો શું કરવાનું? કે હજી દ્રાવણને એ ગરમ કરશું તો એ મીઠું છે ઓગળી જશે. તો એનો મતલબ કે ગરમ કરવાથી પાણીમાં વધારે માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. શું પાણી બધા જ દ્રાવ્યોને સમાન માત્રામાં ઓગાળી શકે? શું કીધું છે? પાણી છે બધા જ દ્રાવ્યોને સમાન માત્રામાં ઓગાળી શકે. બધા જ દ્રાવ્ય એટલે કેવા કેવા? તો આપણે અહીંયા મીઠું જોયું, બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે ખાંડ, ફટકડી, આ બધા અલગ અલગ પદાર્થ છે એ સમાન માત્રામાં ઓગાળી શકે પાણી? તો એ આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 10 ની અંદર. બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. બે પ્યાલા લેવાના છે એ બંનેની અંદર શું કરવાનું છે? અડધો અડધો કપ પાણી લેવાનું છે. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. હવે એક પ્યાલો છે એની અંદર એક ચમચી મીઠું નાખીને ઓગળી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. એક એક ચમચી ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય. એક એક ચમચી ઓગાળતું જવાનું છે ક્યાં સુધી? જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 5.2 માં નોંધો. તમને કોષ્ટક નંબર 5.2 છે એની અંદર આપેલું છે કે પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગળ્યો હોય તેની સંખ્યા, એની અંદર નોંધો કે કેટલી ચમચી મીઠું છે પાણીમાં ઓગળે છે. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. બીજા પ્યાલામાં જે અડધો કપ પાણી લીધું છે એની અંદર હવે ખાંડ ઉમેરીને પછી આ જ પ્રવૃત્તિને આપણે પુનરાવર્તન એટલે કે ફરીથી કરવાની છે. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો. આપણે અહીંયા મીઠું અને ખાંડ લીધું છે, એના પછી આપણે કોઈ બીજો પદાર્થ લેવો હોય, ફોર એક્ઝામ્પલ ફટાકડી છે, તો એને પણ આ રીતે આપણે ઓગાળીને પાણીની અંદર ઓગાળીને કેટલી ચમચી ઓગળે છે એનું આપણે અહીંયા કોષ્ટકની અંદર એની નોંધ કરવાની છે. કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું? તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. હવે આપણે આ કોષ્ટકની અંદર જોશું તો મીઠું છે એ ફોર એક્ઝામ્પલ ત્રણ ચમચી ઓગળ્યું હોય, અડધા કપમાં ત્રણ ચમચી ઓગળ્યું હોય. તો ખાંડ છે એ વધારે પણ ઓગળી શકે, ઓછી પણ ઓગળી શકે, એટલે કે બધા પદાર્થ છે એની ઓગળવાની ક્ષમતા છે અલગ અલગ હોય, એટલે કે જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં પણ થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે શું જોયું? તો કે પદાર્થ છે એની અલગીકરણની પદ્ધતિઓ જોઈ, કે અલગ અલગ ઘટક છે એને અલગ પાડવા માટે કઈ કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે એ આપણે એની અંદર જોયું. તો આ પદ્ધતિ છે વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. આપણે આની અંદર એ પણ જોયું કે પદાર્થ કોઈ છે એ પાણીમાં ઓગાળીને આપણે એનું પણ દ્રાવણ બનાવી શકીએ છીએ. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આપણે એ પણ જોયું કે જ્યારે પદાર્થ વધુ નથી ઓગળતો તો એ દ્રાવણ કેવું થઈ ગયું? તો કે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે, એને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. તો આ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 એ અહીંયા પૂરું થાય છે. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.